વિશ્વામિત્રી ઇન્ડિયા પરિવાર ગ્રુપ ઓફ કંપનીના નામે લોકો પાસેથી ડેઇલી બચતના નામે લાખો રૂપિયા ઉઘરાવી હાથ ઊંચા કરી દેતા ચકચાર મચી જવા પામ્યો છે. ભરૂચના શ્રાવણ ચોકડી ખાતે વિશ્વામિત્રી ઇન્ડિયા પરિવાર ગ્રુપ ઓફ કંપનીના નામે ઓફિસ ખોલી લોકોને તગડું વ્યાજ આપવાની લાલચ આપી લાખો રૂપિયા ઉઘરાવી ચૂનો ચોપડનાર કંપની સામે રોકાણકારોમાં આક્રોશ ઉભો થયો છે. આજરોજ કોંગ્રેસના અગ્રણી જુલ્ફિકાર અલી સૈયદની આગેવાનીમાં રોકાણકારોએ કંપનીની ઓફિસ ખાતે હલ્લાબોલ કરી હોબાળો મચાવ્યો હતો, જેના પગલે કંપનીના રિજનલ મેનેજરે ભરૂચ દોડી આવી વાટાઘાટો કરી ભરતી વ્યક્તિઓના નામના પોસ્ટ ડેટેડ ચેક આપી દેતા મામલો વધુ ગરમાયો હતો. રોકાણકારોએ આખરે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી હતી. કલકત્તાની વિશ્વામિત્રી ઇન્ડિયા પરિવાર ગ્રુપ ઓફ કંપનીએ 3 વર્ષ પહેલા ભરૂચની શ્રવણ ચોકડી ખાતે બ્રાન્ચ ઓફિસ ખોલી હતી. કંપનીએ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને 9-11% વ્યાજ આપવાની લાલચ બતાવી ડેઇલી અને મંથલી ફિક્સ ડિપોઝિટના નામે લાખો રૂપિયા ઉઘરાવ્યા હતા. લગભગ 100-150 જેટલા લોકોએ કંપનીમાં ડેઇલી અને મંથલી ફિક્સ ડિપોઝિટમાં રોકાણ કર્યું હતું. જોકે પાકતી મુદત થવા છતાં કંપનીએ વ્યાજ સહિત 1 કરોડ ઉપરાંતના નાણાં પરત ન કરતા રોકાણકારોને છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો. તેમણે અવારનવાર ભરૂચ બ્રાન્ચ ઓફિસ અને અંકલેશ્વરની રિજનલ ઓફિસ ઉપર રજૂઆત કરવા છતાં નાણાં મળ્યા ન હતા. છેલ્લા 5 મહિનાથી કંપની રોકાણકારોને ઉઠા ભણાવવામાં રોકાણકારો લાલઘૂમ બન્યા હતા. ઉશ્કેરાયેલા રોકાણકારોએ આજરોજ કોંગ્રેસના અગ્રણી જુલ્ફિકાર અલી સૈયદની આગેવાનીમાં કંપનીને ભરૂચ ઓફિસ ખાતે હલ્લાબોલ કરી હોબાળો મચાવ્યો હતો. ભરૂચના બ્રાન્ચ મેનેજર યાકુબ પટેલને ઘેરો ખાલી ઉગ્ર રજૂઆત કરતાં મામલો ગરમાયો હતો, જેના પગલે અંકલેશ્વરના રિજનલ મેનેજર મોહન ગુર્જર પણ ભરૂચ દોડી આવ્યા હતા, જેમણે જુલ્ફિકાર અલી સૈયદ અને રોકાણકારો સાથે વાટાઘાટો કરી 15 દિવસની મુદત માંગી પોસ્ટ ડેટેડ ચેક આપ્યા હતા. જોકે ચેક જોતા તે અન્ય એજન્ટોના નામના હોવાનો જણાતા મામલો વધુ ગરમાયો હતો. દરમિયાન બ્રાન્ચ મેનેજર અને રિજનલ મેનેજર ઓફિસને તાળા મારી પલાયન થઈ ગયા હતા, જેના પગલે રોકાણકારોએ પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે. અંકલેશ્વરમાં પણ ફરિયાદ દાખલ થઈ હતી. રોકાણકારોના કહેવા મુજબ કંપનીએ અંકલેશ્વર અને તેની આસપાસના વિસ્તારમાંથી પણ લાખો રૂપિયા ઉઘરાવી પરત કરવામાં અખાડા કરતા રોકાણકારોએ કંપનીના સંચાલકો સામે પોલીસ ફરિયાદ કરી હતી, જેના પગલે કંપનીના મેનેજિંગ ડિરેક્ટરે અંકલેશ્વર દોડી આવી રોકાણકારોને નાણાં પરત કરવાની ખાતરી આપી હતી. 3 સાલ સે હમ લોગ યહાં પે કામ કર રહે હૈ ઓર 3 સાલ સે હમ લોગો કો ટાઈમલી ભુગતાન કર રહે હૈ. પિછલે 6 મહિને સે ભુગતાન મેં થોડી દિક્કતે હો રહી હૈ ઓર વો ભી બહોત જલ્દી સોલ્વ આઉટ હો જાયેગા. 15-20 દિન કે અંદર હમ સભી જનમાનિતકર્તાઓ કા ભુગતાન ચાલુ કર દેંગે એસા મુજે મેરે હેડક્વાર્ટર સે આશ્વાસન મિલા હુઆ. આપકી યે જો કંપની હૈ જો વો નોન બેંકિંગ હૈ તો આપ કિસ આધાર પે સબસે નહીં હમ લોગ વિશ્વામિત્ર પ્રોડ્યુસર કંપની હૈ જિસકે તહેત કંપની કા રજિસ્ટ્રેશન હૈ ઉસી કે તહેત હમ લોગ પૈસા લે રહે હૈ માર્કેટ સે પ્રોડ્યુસર કંપની કે તહેત મેં ઉસકા યે આર્ટિકલ. અભી પૈસા નહીં દેને કા ક્યા કારણ હૈ? પૈસા દેને કા કારણ યે હૈ કી અભી જો હૈ કંપની ને પૈસા ઇકઠ્ઠા કિયા લેકિન પ્રોપર્ટી કે અંદર ઇન્વેસ્ટમેન્ટ કર દિયા હૈ ઓર કંપની કે પાસ લિક્વિડ મની કી થોડી ક્રાઇસિસ હો ગઈ હૈ ઓર ઇસી વજહ સે હમ લોગો કા જો બિઝનેસ હૈ વો ધીરે ધીરે થોડા સા ડાઉન હુઆ જિસકી વજહ સે હમ લોગ સમય પે પૈસા નહીં દે પા રહે હૈ. ઓર કંપની કોશિશ કર રહી હૈ કી જલ્દ સે જલ્દ યે સોર્ટ આઉટ કર દિયા જાય ઓર લોગો કા પૈસા સમ્માન મે જમા કરતા હું જલ્દ સે જલ્દ સભી કો દે દિયા જાય. 6 મહિને સે લોગ ધકે થા. હા 6 મહિને સે. અબ આપકા ક્યા ટાઈમ લિમિટ હૈ કંપની ક્યા આશ્વાસન? 15-20 દિન કે અંદર સભી કા પેમેન્ટ હો જાયેગા. અને ઘણા લારીયાવાળા મતલબમાં એમની પાસે વિશ્વામિત્રની અંદરમાં પૈસા જમા કરે છે, રોજના 100-100 રૂપિયા 200 રૂપિયા જે પ્રમાણે ધંધો કરે છે એ પ્રમાણે લોકો એક વિશ્વાસ પ્રમાણે કે ભાઈ વર્ષની અંદરમાં અમારા નહીં કંઈ તો કોઈ 36,000 આવશે, 52,000 આવશે, કોઈ એ રીતે મતલબમાં પૈસા ભેગા કરેલા છે. અને 6 મહિનાથી એ લોકો અમારે એવી રીતે મતલબમાં જેના ખાતા પાકેલા છે તેને પણ એ લોકો આવી આશ્વાસન આપે છે કે ભાઈ પૈસા આજે આવશે, કાલે આવશે, કાલે આવશે, આજે આવશે. એવી રીતે 6 મહિના થઈ ગયા પણ હજી સુધી પૈસા આવ્યા નથી. આજે બધા સાહેબો લોકોની સામે મતલબમાં એમને એવું કબૂલ કરાય છે કે 20-25 દાડાની અંદરમાં અમે બધાના પૈસા મતલબમાં ઘરે પહોંચાડતા કરશું. અભી સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ.